जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज આપણે હિન્દી વિષય ભણવાનો છે ધોરણ 9 ચેપ્ટર 21 ક્રાંતિકારી શિક્ષક બચપન જેના લેખક છે સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સે જેનો આપણે એક ટોપિક આગળ જોઈ ગયા આજે આપણે એનો બીજો ટોપિક જોવાનો છે તો ક્રાંતિકારી શિક્ષક બચપન એમાં આપણે જોઈ ગયા તેની ઝડપ જોઈ લઈએ તો શેખર છે તેણે અસહયોગ આંદોલનમાં જે ગાંધીજીને આંદોલન છે એમાં ભાગ લેવો છે સ્વદેશી વસ્તુ અપનાવવાની અને વિદેશી વસ્તુનો ત્યાગ કરવાનો આવું જે આંદોલન છે એમાં શેખરને ભાગ લેવો છે પણ તેને ઘરેથી આ બધી બાબતોમાં મનાઈ કરવામાં આવે છે તો શેખર ઘરે રહીને જ આ આંદોલનમાં ભાગ કેવી રીતે લેવો એ વિચાર્યા કરે છે અને બારી પાસે ઊભા ઊભા બહારથી જે બધા લોકોનો સામૂહિક પુકાર છે અવાજ આવે છે ગાંધીજીના આંદોલનમાં ભાગ લેવા બાબતે સ્તુતિ કરે છે બધા લોકો તેમાં અંદર બેઠા બેઠા પણ સાથ સહયોગ આપે છે અને અંદર એક વખત એવું બને છે કે ઘરના બધા સભ્યો બહાર ગયા હોય છે અને બધા વિદેશી બધા રૂમમાં જઈને જે વિદેશી કપડાઓ છે બધા ભેગા કરે છે એક જગ્યા પર ઢેર કરે છે અને ઢગલો કરે છે અને ઘરમાંથી જે માટીનું તેલ છે દીવામાંથી લઈને એની પર છાંટીને એ બધા કપડાં સળગાવી દે છે અને બધા કપડાં સળગી જાય છે એમના માતાજી ઘરે બેઠા હોય છે ઉપરના માળા ઉપરના પેલા માળા જે રૂમ હોય છે તે કોઠરીમાં બેઠા હોય છે તો એ નીચે આવે છે અને અહીંયાથી આપણે આ બાકી છે પાઠ તો આપણે અહીંથી આગળથી આપણે જોઈ લઈશું એકાદ બે વાક્ય આગળનું પણ આપણે લઈ લઈએ આગ એકદમ ભભકઉઠી શેખર કા આહલાદ ભી ભભકઉઠા વહ આગ કે ચારો ઓર નાચને લગા ઓર ગલા ખોલકર ગાને લગા તો જે કપડામાં આગ લગાવે છે આગ એકદમ ભડકી ઉઠે છે અને શેખરનો આનંદ છે પણ એક આનંદ પણ એકદમ વધારે પડતો વધારે પડતો એ આનંદ પણ જાણે કે આગ ભડકી ઉઠી એમ એનો આનંદ પણ વધારે પડતો ઉત્સાહિત બની જાય છે ભડકી ઉઠે છે તે આગની ચારે બાજુ નાચવા માંડે છે અને ગળું ખોલીને એટલે મોટા અવાજે ગાવા માંડે છે જે પાછળ બહારથી જે સીધો છે સાંભળે ને તે ગાવા માંડે છે કયું સ્તર ચાલુ તો તે ગાંધી કા બોલબાલા દુશ્મન કા મોહ કાળા તો ગાંધીજીની બોલબાલા અને દુશ્મનનું મોઢું કાળું આવું જે સૂત્રચાર બાકી સાંભળે છે એ સૂત્રચાર કરવા માંડે છે થોડી જ દેરમાં આવી પણ થોડી દેર એ શેખર ગાર્બી માનો વિદેશી હો ગયે ચલે લગે તો થોડા સમયમાં એમના માતાજી છે તે ઉપર કોઠરીમાં રૂમમાં બેઠેલા છે ત્યાંથી નીચે આવે છે અને જાણે કે શેખરના ગાલ પણ વિદેશી એટલે કે લાલ બની જાય છે કઈ રીતે જેમ કપડાં વિદેશી કપડાં ચલીને લાલ થઈ ગયા છે એનો ગાલ પણ લાલ કઈ રીતે તો કંઈ કેવું પડે છે નહીં એના માતાજી છે એ સીધી ગાલ પર એક તમાચો મારી દે છે એનો ગાલ પણ લાલ થઈ જાય છે અને એનો ગાલ પણ જાણે કે જેમ કપડાં વળવા માંડે છે ગાલ પણ લાલ થઈ ને જળવા માંડે છે લેકિન ઢેર રાખો ગયા લેકિન જે કપડાનો જે ઢેર કરેલો ઢગલો કરેલો એ ઢગલો છે બળીને ખાક એટલે કે બળીને રાખ થઈ ગયું છે શેખર કે મનમે વિદેશી માતા કે પ્રતિ ઘૃણા હો ગઈ શેખરના મનમાં વિદેશી માતા કે પ્રતિ ઘૃણા ઘૃણા એટલે કે નફરત તો વિદેશી માતા પ્રતિ જે વિદેશી વસ્તુ છે લોકો છે બધી બાબતો પ્રતિ એક પ્રકારની નફરત થઈ જાય છે ઉસને દેખા કે હમારે નશ્નશ મેં વિદેશી કા પ્રભુત્વ હી નહીં આતંક ભરાવો હોય આતંક એટલે એક પ્રકારનો ભય અને પ્રભુત્વ એટલે કે અધિકાર તો કહે છે કે જાણે અમારી નશે નશમાં રગે રગમાં વિદેશીનું પ્રભુત્વ એટલે કે જાણે કે વિદેશી બાબતોનો અધિકાર હોય એવું લાગી રહ્યું છે અને એક પ્રકારનો આતંક ભય હોય એવું લાગી રહ્યું છે કે વિદેશી છે એ બધું અમારે વિદેશી અપનાવવું છે એક પ્રકારનો એને ભય લાગી રહ્યો છે ઉસે પુરાણી બાતે ભી યાદ આવી ઓર નહીં ભી તેને થોડીક જૂની બાબતો પણ યાદ આવે છે અને થોડીક નવી બાબતો પણ યાદ આવે છે વહ દેખ લગાતે જોવા માંડે છે ઉસે યહ ભી ધ્યાન હુઆ કે પિતા ઉસે ઘર મેં ભાઈઓ સે અંગ્રેજી મેં બાત કરને કો કહા કરતે હૈ યહ ભી કે વહ શૈશવ સે અંગ્રેજી બોલના જાનતા હૈ પર હિન્દી અભી શીખ રહા હૈ તેને જોવા માંડે છે અને એવું બાબતો પ્રત્યે ધ્યાન જાય છે કે એમના પિતાજી છે એમના ભાઈઓ સાથે અંગ્રેજીમાં વાત કરવાનું કહે છે કેમ કે એમના ઘરમાં શેખર જ છે કે એને વિદેશ પ્રત્યે નફરત છે બાકી ઘરના બધા સભ્યો છે અંગ્રેજી પ્રત્યે એટલી નફરત ધ્રોણા નથી તેના પિતાજીનું કહેવું છે કે તું તારા ભાઈ સાથે જો વાતો કરે છે તે પણ તું અંગ્રેજીમાં વાતો કરવા માંડ અને નાનપણની વાત છે કે નાનપણથી અંગ્રેજી બોલવાનું જાણે છે પરંતુ હિન્દી એને આવડતું નથી નાનપણથી એને અંગ્રેજી આવડે છે પરંતુ હિન્દી આવડતું નથી હિન્દી હજી શીખી રહ્યા છે જાણે કે હિન્દી એમને નાનપણમાં સાંભળવા જોવા મળતું નહોતું કેમ કે નાનપણથી અંગ્રેજીમાં એમને બધી બાબતો બોલવા ચાલવાની બધી બાબતો આવડે બધી બાબતો શીખવા મળે છે એટલે અંગ્રેજી નાનપણથી આવડે છે
उसकी पहली आई ऐशाई थी और अंग्रेजी बोलती पहली आया आया एक एक प्रकार ने जे इन्हें ध्यान रखवानी हो बाबतों दरेक बाबतों ध्यान रखे ते आया से ख्रिस्ती होती अने हमेशा अंग्रेजी में बोलती होती। उसका पहला गुरु जिसके साथ उसे दिन भर बिताना होता था इमना पहला जो गुरु है दिन भर आखो दिवस इमने जे विषय बितावानो होय इमना पहला गुरु है ये पण एक अमेरिकन मिशनरी था जो पढ़ाता जाए कुछ नहीं था दिन भर अंग्रेजी की शिक्षा तो देता था। तो इमना जे पहला गुरु था ये आखो दिवस अंग्रेजी एनी साथे रहता था अंग्रेजी में बातों करता था अमेरिकन मिशनरी जो पढ़ावे चाहे कहीं पण परंतु आखो दिवस अंग्रेजी में शिक्षा आप्या करता था। शेखर ने देखा कि यदि मातृभाषा वह है जो हम सबसे पहले सीखते हैं तब तो अंग्रेजी ही उसकी मातृभाषा है और विदेशी ही उसकी माँ। उसके आत्माभिमान को बहुत सख्त धक्का लगा। जिसे मैं थोड़ी समझता हूँ उसी विदेशी को माँ कहने को बाध्य हो बाध्य क्यों बनता है मानवा माटे तो ध्यान से सांभळ जो समझ में आवी जाए जो एमना पहला गुरु थे अंग्रेजी मिशन में जे आखो दिवस अंग्रेजी में हो तो कहीं भणावे छे कहीं पण अंग्रेजी में आखो दिवस एमने शिक्षा आप्या करता था। शेखर जो है कि जो मातृभाषा ए छे कि जे आपणे पहला शीखीए तो मातृभाषा आपणे छे एमनी मातृभाषा आपणे मातृभाषा कोने कहेवाय जे नानपणथी जन्मथी आपणे शीखवामां आवे ते आपणी मातृभाषा कहेवाय। तो शेखरनी मातृभाषा अंग्रेजी नथी पण जे नानपणथी पहले एने अंग्रेजी शीखवा मळे छे तो जाणे के अंग्रेजी એમની માતૃભાષા થઈ ગઈ કે વિદેશી ભાષાને એ માતૃભાષા કહેવા માટે બંધાયેલો હોય બાધ્ય હોય વિદેશી ભાષા કહી છે અંગ્રેજી એમના માટે વિદેશી છે તો નાનપણથી એમને શીખવવામાં અંગ્રેજી આવે છે તો અંગ્રેજી એની માતૃભાષા ગણી શકે એમ એકને જોઈ તો તર્ક લગાવી તો અંગ્રેજી તો એમની માતૃભાષા છે જ નહીં પરંતુ જો આપણે શીખવામાં આવે નાનપણથી એ માતૃભાષા હોય તો એમને અંગ્રેજી નાનપણથી શીખવામાં આવે છે તો એમ કહે છે કે જાણે કે હું અંગ્રેજી ભાષાને માતૃભાષા માનવા માટે બાધ્યો બંધાયેલો હોય એવું લાગી રહ્યું છે એના આત્માભિમાનને એના સ્વાભિમાનને ખૂબ જ સખત ધક્કો લાગે છે કે જેને હું નફરત કરું છું જેને હું ઘૃણા કરું છું એ વિદેશી છે અંગ્રેજી વિદેશી છે છતાં પણ એ વિદેશી ભાષાને હું જાણે કે માં કહેવા માટે બંધાયેલો હોય એવું લાગી રહ્યું છે એટલા માટે એના સ્વાભિમાનને ધક્કો લાગે છે કે મારે અંગ્રેજીને મારી માતૃભાષા માનવી નથી પણ જો નાનપણથી માતૃભાષા અંગ્રેજી શીખવામાં આવે તેને માતૃભાષા માનવી પડતી હોય તો હું બિલકુલ આ બાબતે તત્પર નથી હું બિલકુલ આ બાબત પ્રત્યે ઘૃણા કરું છું નફરત કરું છું। ઉસને ઉસી દિન સે બડી લગન સે હિન્દી પઢના આરંભ કિયા ઓર ચેષ્ટા સે અપની બાતચીત મેં સે અંગ્રેજી શબ્દ નિકાલને લગ ઉસને ઉસી દિન સે બડી લગન સે લગન સે લગ પૂરે મન સે તે દિવસે ખૂબ જ મનથી લગનથી હિન્દી વાંચવાનું સાંભળવાનું શીખવાનું આરંભ કરી દે છે ચેષ્ટા એટલે કે દરરોજ બોલવાની જે રીત વાત હોય છતાં હોય જે આપણે હાવભાવ હોય જે બાબતો કહી શકીએ તે તો આરંભથી જે ચેષ્ટા છે આપણી બાજુમાં અંગ્રેજી શબ્દ નીકાળી લેવા તો દરરોજની બોલચાલની ભાષામાં જે બોલચાલની બાબતોમાં છે એ અંગ્રેજી શબ્દને એને દૂર કરવા માટે છે ને આપણી આદતોમાં છે વિદેશી અભ્યાસો દૂર કરી લેવા આપણી આદતોમાં ટેવમાં રીતવાર પછી અંગ્રેજી શબ્દો વારંવાર આવી જતા હોય તેને પણ એ દૂર કરવા માંડે છે। और अपने हिंदी ज्ञान को प्रमाणित करने के लिए और गांधी के प्रति अपनी श्रद्धा जिसे व्यक्त करने का और कोई साधन उसे प्राप्त नहीं था तो एम जो तो आज देश है देश बंने देश वचन वाक्य है इन्हें शायद में राखी ने पर तमें पाठ वाँचो उधर तो वाक्य रचना तुमने समझ में आए बराबर फिर दिवाचो और अपने हिंदी ज्ञान को प्रमाणित करने के लिए और गांधी के प्रति अपनी श्रद्धा प्रकट करने के लिए उसने एक राष्ट्रीय नाटक लिखना आरंभ किया। तो गांधी जी प्रति प्रमाण एक साबित करो ने हिंदी ज्ञान ने साबित करने माटे कहु वे अंग्रेजी बाबतों ने छोड़ देवा मांगु छु वाचित माटे पण अंग्रेजी भाषा ने पाडवा मांगु छु ने हवे हुं हिंदी अपनावा मांगु छु वाचित मां पण हुं हिंदी शब्दों ने वधारे ध्यान थी बोलू छु आ बाबत नी साबिती आपवा माटे अने गांधी जी प्रति जे आपेलो असहयोग आंदोलन छे तेमां पण हुं भाग लऊं छु तेमां हुं तमारो सहकार आपुं छु हुं तमारी साथे छु આ બાબતને સાબિત કરવા માટે એ શું કરે છે તો એ પોતાની શ્રદ્ધા ગાંધીજી પ્રતિ પોતાની શ્રદ્ધા અને રાષ્ટ્રભક્તિ સાબિત કરવા માટે એ શું કરે છે તો એક નાટક લખવાની રાષ્ટ્રીય નાટક લખવાની શરૂઆત કરે છે જે એને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવા માટે એને કોઈ સાધન પ્રાપ્ત નથી પણ તે છતાં પણ નાટક લખવાની શરૂઆત કરે છે અને જીવનમાં જોયેલા
जीवन में देखे हुए एकमात्र खेल की स्मृति अभी ताजी थी, इसलिए उसे लिखने में विशेष कठिनाई नहीं हुई। जीवन में इमने एकमात्र खेल की स्मृति अमुक बाबत अमने स्मृति से याद से ताजी से इतला माटे ने लखवा में कोई कठिनाई मुश्किली आती नहीं। प्रस्तावना तो जो भी त्यो अत्यारे केवल कहीं कुछ मामूली परिवर्तन करना पड़ा। उसके बाद नाटक आरंभ हुआ। एक स्वाधीन लोकतंत्र भारत का विराट स्वप्न, जिसके राष्ट्रपति गांधी ने प्रसिद्धि के लिए साधने अनवर कथा और बुनाई, विदेशी माल और मनुष्य का पय किया और प्रत्येक अवसर पर दूसरा गाल आगे कर दिया। तो जो प्रस्तावना से ज्योति की अत्यंत अगर बढ़ावशे त्यारे जो जो ये लेशु सीधा पढ़ाई आऊँ कहीं लोशु कि मैं नानपण में एक नाटक जोयेलू है सांभेलू है नाटक की अमने अमुक बाबत तो याद है। ये नाटक ने अंदर पण पोताना देश प्रति घनी बधी बाबत आए थे, राष्ट्रभक्ति प्रत्ये बाबत आए थे, एमां राष्ट्रपति गांधी जी से ना राष्ट्रपति हो बधी बाबत नाटक में शामिल है। तो बधी बाबत याद करी प्रस्तावना से ज्योति थी अच्छाली तो आपने खबर पड़ी जाए आ बाबत के अपने घनी वक्त लेसन न करू हो स्कूले आने लेसन जो कि कोई ना माँ बैठू तारा कही लेवा कही दे टीचर्स ने कि आ टीचर हूँ मेरी जाते लेसन तैयार कर आई छूँ आई बाबत अँ लागू पड़ सके उदाहरण आप से। तो अँ शेखा पर शू कहे पेली प्रस्तावना जो कि अत्यंत प्रस्तावना थी नाटक में सांभ जो बैठे बैठी प्रस्तावना लखी मूके से केवल कहीं कुछ मामूली परिवर्तन करना क्या कोई एक मामूली परिवर्तन फेरफार करवो पड़े बाकी जे प्रस्ताव से बैठी लखी ले। उसके बाद नाटक का आरंभ त्यार पछी नाटक की शुरुआत है। एक स्वाधीन लोकतंत्र भारत का वेश स्वाधीन એટલે પોતાને સ્વ એટલે પોતાનો આધીન એટલે પોતાને આધીન પોતાને આધીન લોકતંત્ર ભારતનું વિરાટ સ્વપ્ન જીસકે રાષ્ટ્રપતિ ગાંધી જેમના રાષ્ટ્રપતિ છે ગાંધીજી છે ક્યાંક રાષ્ટ્રપિતા પણ લખેલો આવે છે પણ તો આપણે રાષ્ટ્રપિતા આપણા આપણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કહે છે તો રાષ્ટ્રપતિ એટલે દેશ માટે કંઈક એક પદ હોય તેમની અહીંયા વાત છે તો રાષ્ટ્રપતિ ગાંધી છે પર સિદ્ધિ કે લીએ સાધને અનવર કથા એવો પુનઃ તો સિદ્ધિ માટે સાધનો છે લગાતાર કથા એવો પુનઃ કાર્તું અને વળું આ શબ્દોથી આપણે માહિતગાર છીએ કાર્તું અને વળું જે રેટિયો ગાંધીજી બાપુની વાત કરીએ તો ગાંધીજી બાપુ રેટિયો પણ પહેલાં કાપડની બાબત કરીએ પહેલાં તાર કાંતા વણતા જે કાપડ વણાનું કાર્ય કરતા બરાબર તેમની વાત છે તો કાંતું અને વણું વિદેશી માલ પર મનુષ્ય કામ પડી ગયા વિદેશી માલ સામાનનો અને મન વિદેશી મનુષ્ય જે કંઈ બાબતો હોય તો બધી બાબતોનો પૈ ત્યાગ એટલે કે ત્યાગ કરવો અને પ્રત્યેક અવસર પર દૂસરા ગાળ આગળ કરનાર પણ દરેક એવા કોઈ અવસર હોય તો બીજો ગાળ આગળ કરી જવો આપણે ગાંધીજી બાબતો યાદ છે ગાંધીજીએ આપણે ગાંધીજી સીધો માર્ગ જોઈએ તો ગાંધીજી કેવું એવું છે માન એવું માનતા હતા કે આપણે એક ગાળ પર થપ્પડ મારે તો એમને બીજો ગાળ આગળ ધરી દેવો જો થપ્પડ મારે સામાનો બે ત્રણ કમાઈ દઈએ તો લડાઈ થાય વધારે પડતી લડાઈ ઝઘડા થઈ જાય આવું બને તો જો બીજો ગાળ સામે ધરી દેવામાં આવે તો જે સામેવાળાનો કોઈ ગુસ્સો હોય એ શાંત થઈ જાય ને ચૂપચાપ લડાઈ કરી આવે ચાલે છે આવી બધી બાબતો ગાંધીજીની માન્યતામાં છે માન ગાંધીજી આવી બધી બાબતો માનતા હતા તો અહીંયા પણ આ બધી બાબતો અહીંયા જાતે બધી સમજીને લઈ લેવાની વાત કરે છે તેમના નાટકમાં પણ બધી બાબતો આવી જાય છે સત્ય હોય ચંદ્ર કા ઇન્દ્રનો કારણ છે અટકલ અંત મેં આગળ હતા अपने ऊपर शिखर की प्रतिभा द्वारा सूर्यास्त के सुनहरे टापू की छाप देकर नानपुर में जो हरिश्चंद्र सत्यवादी हरिश्चंद्र जब एक नाटक जो है नाटक की याद करावे चाहिए ना इंद्रलोक आरंभ से अंत अंत में आ गया तो इंद्रलोक आरंभ थी अटी ने इंद्रलोक की बात कैसे मान्य अपने समझ प्रमाण जो तो इंद्रलोक इंद्रलोक केव हो तो खूब वैभवशाली हो ने जे आ नाटक की बात कैसे सत्यवादी हरिश्चंद्र की नाटक में जो शुरुआत में ये राजा खूब वैभवशाली हो धीमे धीमे नाटक पूर्ण थत जाए नाटक अंत आता जाए तेरे नाटक में सत्यवादी हरिश्चंद्र है सत्यवादी लीधे एम एनी कथा से आप अँ कर खूब समय वही जाए टूंक में कही दू तो कोई गुरु द्वारा के कोई एमने पास कहीं मांगे ने सत्यवादी हो छता ए वचनबद्ध हो आखू राज्य घनी बड़ी बाबत वही जाए छे समय आ जाए कि पोते पर वही जाए जो पड़े પોતાના પત્નીને પણ વેચી દેવી પડે છે અને પોતાના પુત્રને પણ વેચી દેવા પડે છે એવું આવી જાય છે એટલા માટે કહી દઈએ સુંદર ઇન્દ્રનો કારણ શાળ પર અંતમાં આ ગયા તેનો અંત ખૂબ જ દુઃખદાયક બની જાય છે આવું છે
तो यहाँ आपने शेखर की बात कर अपने ऊपर शेखर की प्रतिभा द्वारा सूर्यास्त के सुंदर टापू की छाप लेव तो जे शेखर की बात कर शेखर ना जे नाटक की बात कर इन्हें पर जैसी प्रतिभा से पोता ना प्रतिभा द्वारा सूर्यास्त के सुंदर टापू की छाप लेव सूर्य ना अस्त थी जाए અને વસ્તુથી આરંભ કરવાની વાત હોય એવી અહીંયા બાબતો છે અને સુનેરી ટાપુની ઈચ્છા કરે સુનેરી એટલે સુનેરી ટાપુ હવે સૂર્યાસ્ત થતો હોય અને સૂર્યાસ્તના જે કિરણો ટાપુ પર જે આજુબાજુ નદી એના પર જો સૂર્યના કિરણો પડતા હોય તો સોનેરી આભા સોનેરી છાપ ઉત્પન્ન થતી હોય અને જ્યારે પોતાના નાટકમાં પણ જ્યારે સોનેરી તત્વો સોનેરી બાબત હોય એકદમ કંઈક નવું જ હોય તો નાટકની અંદર કંઈક એકદમ ઉગતા સૂર્યની ભલે આ સૂર્યાસ્ત થતો હોય તો જે એના કિરણો પથારી પાથરી જે સોનેરી આભા ઉત્પન્ન થઈ જાય છે કે જાણે વૈભવ બતાવવામાં આવતો હોય એવી બાબત છે નાટકમાં પણ જાણે કે પોતે વૈભવ પાથરતા હોય એવું એમનું નાટક છે એવું અહીંયા બતાવવામાં આવશે શેખર કે નાટકના અંતિમ દૃશ્ય થા સ્વાધીન ઉપર બાધાહીન ભારત એક સ્થૂળ આકાર પ્રાપ્ત સ્વપ્ન તો જે શેખરનું નાટક છે નાટકની વાત કરવામાં આવે તો નાટકના અંતિમ દૃશ્યમાં છે સ્વાધીન ઓર બાધાહીન સ્વાધીન એટલે પોતાને આધીન બાધાહીન એટલે કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના કિસી રૂપાવટ કે તો કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગરનું ભારતનું એ જે આપણે શબ્દ છે એનું ભારત એક સ્થૂળ આકાર પ્રાપ્ત સ્વપ્ન ભારત એક સ્થૂળ એટલે મોટા જે ભારત એક ખૂબ જ મોટું સ્વાધીન હોય કોઈ પણ પ્રકારના બાધા વગરનું જે ભારતને આગળ લઈ જવાનું વિકાસશીલ ભારતનું જે સ્વપ્ન એમણે જોયેલું એ સ્વપ્ન એમના નાટકમાં એમણે પાથ દીધું છે કે હું કેવું નાટક જોઉં છું તેને એવું નાટક જોશે પોતાને આધીન કોઈ બીજાના આધીન નહીં કોઈ બીજાના ગુલામીમાં હોય એવું ભારત નહીં પોતાને આધીન પોતાના લોકો પ્રમાણે પોતાના વિચારો પ્રમાણે પોતાના લોકો કે એવું ભારતનું જે સ્વપ્ન જોયું હતું તે સ્વપ્નની વાત છે કોઈ પણ પ્રકારની બાધા મુશ્કેલી વગરનું જે ભારતનું સ્વપ્ન જોયેલું હતું કે મારો ભારત દેશ છે મારા ભારતનો અજર સ્વપ્ન છે એ સ્વપ્નનું જે આકાર પ્રાપ્ત સ્વપ્ન એ જે સ્વપ્ન જોયું છે એવું આ મારા સ્વપ્ન છે એવું આ નાટક છે નાટક પૂરા હો ગયા શેખરે સુંદર દેશી શાહી સે ઉસકી પ્રતિલિપિ તૈયાર કી ઓર ઉસે અપની પુસ્તકો કે નીચે છિપા કર રખ દી નાટક પૂર્ણ થઈ જાય છે શેખરે સુંદર દેશી શાહી શે આપણે જે પેલા શેમાં કલમ હોય કલમને શેમાં હોય જે લખન લખવામાં આવતી તે બાબતની વાત છે તો સુંદર દેશી શાહીથી ઉસકી પ્રતિલિપિ એટલે કે નકલ તૈયાર કરે છે અત્યારે તો નકલ તૈયાર કરે પણ તરત જેરો સમય જેરો સ્કરાવી લેતા હોય છે પણ ત્યાંના સમયની વાત નકલ કરવી હોય તો પણ ફરીથી એ લખાણ શહેરમાં હોય પણ ફરીથી એ લખાણ લખુપડાને પ્રતિલિપિ એટલે કે નકલ તૈયાર કરવી પડતી હોય તેવી છે તો એવી રીતે પ્રતિલિપિ નકલ તૈયાર કરે છે અને પોતાના પુસ્તકો નીચે એ છિપાવીને મૂકી દે છે પરે શાહીની પ્રયત્નોની ગતિ ઉસે અભી યાદ હતી એટલે ઉસને અપના એ નાટક અમૂલ્ય રત્ન કિસી કો નહીં દિખાયા સરસ્વતી કો ભી નહીં જો પહેલે સાહિત્યિક પ્રયત્નો કી ગતિવિધિ સાહિત્યિક પ્રયત્નો કી ગતિવિધિ એટલે કે પહેલા સમયની વાત કરવામાં જ્યારે આપણો દેશ આઝાદ નહીં હતો ત્યારે કંઈ પણ સાહિત્ય લખવું હોય દેશને આઝાદી અપાવનાર હોય કે લોકોને દેશની જાગૃત ભાવના કે આપણા દેશને આઝાદ અપાવી છે એ કોઈ ભાવના જો જાગૃત કરવાની કોઈ કાવ્ય કોઈ રચના કોઈ સાહિત્ય લખવું હોય તો એના માટે એ કાર્ય છિપાઈને કરવું પડતું હતું જો જે લોકોના હાથમાં આપણો દેશ છે ગુલામ અંગ્રેજોના હાથમાં જેમને જરા ભનક પણ પડી જાય કે આ લોકો આવું કાર્ય કંઈ કરે છે તો જે કંઈ સાહિત્ય જપ્ત કરી લેવામાં આવતું એ સાહિત્યને લોકો લઈ લેતા થોડી ફાઇન ફેંકી દેતા તો બાળી દેતા એટલે આપણે આવું કાર્ય કરી શકીએ નહીં એટલા માટે કહે છે કે પહેલાંની જે સાહિત્યની ગતિવિધિ છે ગતિવિધિ એમને યાદ હશે એટલા માટે જે નાટક લખ્યું છે એ નાટક એમનું અમૂલ્ય રત્ન કહેવાય છે ને કોઈને દેખાડતા પણ નથી કોઈને દેખાડીને કોઈ બાબત બહાર પડી જાય ને એક બીજા વાય વાય વાત બહાર પડી જતી હોય એક વ્યક્તિ બીજાને કે બીજો ત્રીજાને કે આ વાત જે અંગ્રેજોના કાનમાં જાય તો એ તો એમનો એ નાશ કરી દે એટલા માટે કોઈને બતાવતા નથી સરસ્વતીને પણ નહીં સરસ્વતી કોણ છે એમનો અહીંયા ઉલ્લેખ ચોક્કસ નથી સરસ્વતી એમને બેન છે કોઈ એમના ઘરનું કોઈ સભ્ય છે કે સરસ્વતી માતાની વાત છે કે સરસ્વતી માતા પાસે કોઈક લખાણ હોય તો સરસ્વતી માતાના ચરણમાં મૂકીને એમના આશીર્વાદ લેવામાં આવે એવું પણ બની શકે સરસ્વતીને પણ દેખાતા નથી ઓર હર સમય જબ વહાં જબ જહાં વહ જાતા ઉસકે મનમે એક ધ્વનિ ગુંજા કરતી મેં શેખર હું એક અપૂર્વ નાટક કા લેખક ચંદ્રશેખર ઓર મેં અકેલી અકેલી બિના કિસી કી સહાયતા કે અપને હાથો સે ઉસકા નિર્માણ કિયા હૈ સ્વાધીન બાધાહીન ભારત કે ઉસ ચિત્ર કા મેં તો શું કહે છે એ જ્યાં પણ જાય હર સમય દરેક સમયે જ્યાં પણ જતા હતા એમના મનમાં એક જ પ્રકારની એક ધ્વનિ
एक प्रकार अवाज गुंजा करते तो कि हूँ शेखर छू। एक अपूर्व नाटक नो लेखक चंद्रशेखर और मैंने अकेले ही मैं खुद एकलाए कोई भी प्रकार की सहायता बिना किसी के सहायता कोई भी प्रकार ना लोग कोई नहीं पर सहायता मदद लीधा वगर अपने हाथों से मैं खुद जात मेहनत थी सौ मेहनत थी नाटक निर्माण करो नाटक में केव स्वाधायन बाधायन बाढ़ के चित्र का मैंने स्वाधीन पताने आधीन बाधायन कोई भी प्रकार की मुश्किल वगर नु जे मैं शब्द जो भारत आ भारत के भारत के उस चित्र का मैंने जो भारत में आओ शब्द जो आ शब्द नु जे मैं अँ नाटक लखी ने बनाव से मैं एक लखी सा नाटक कोई मदद कर शब्द जो केव शब्द जो स्वाधायन स्वाद सॉरी स्वाधीन बाधायन પોતાને આધીન હોય કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગરનું જે ભારતનું જે શબ્દ જોયેલો હતો તે મેં આ નાટક દ્વારા પૂર્ણ કર્યું છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠની સમજૂતી અહીંયા સુધી જોઈશું। આગળના પાઠની સમજૂતી આપણે આગળના વિડીયોમાં જોઈ લઈશું। જે પ્રશ્નની વાત કરીએ તો આપણે એ પહેલાં આપણે મુહાવરે જોઈ લઈએ। જે બોર્ડ પર મેં લખીને મૂક્યા છે એ મુહાવરામાં આપણે પ્રશ્ન નંબર છ છે। આ કયો છે મુહાવરાનો પ્રશ્ન નંબર છ છે। थैंक यू विद्यार्थी मित्रों।